અઢારના ડેલી કરંટ અફેર્સના એમસીક્યુ વિશેની તો વિડીયો પૂરો ધ્યાનથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઈક કરી દો વિડીયો તમારા મિત્રોને શેર કરો અને તમે જેટલી પણ એજ્યુકેશન ચેનલમાં જોડાયા છો તેમાં પણ વિડીયોને શેર કરો જેથી મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો લાભ લઈ શકે અને હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ છે તે જોઈન કરી શકો છો એ ઉપરાંત આ વિડિયોની જે પીડીએફ ફાઇલની લિંક છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે અને જો એવું જણાશે તો કમેન્ટ બોક્સની અંદર પણ આપણે લિંકને પોસ્ટ કરી દેશું ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને અમારી ફેસબુક પેજ છે તેનું આઈડી અહીંયા આગળ લખેલું છે એજ્યુકેટ આઈ સર્ચ કરશો ફેસબુકની અંદર તમારું પેજ બતાવશે તો તેને પણ ત્યાંથી લાઈક કરી શકો છો એ ઉપરાંત કાલે જે વિડિયોમાં વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવેલા હતા તો એ તમામ પ્રશ્નોના જવાબ જે વિદ્યાર્થી મિત્રોએ આપેલા છે તો અહીંયા આગળ અમે તેના સ્ક્રીનશોટ પાડીને રાખી દીધેલા છે હવે કાલના વિડીયોમાં જો તમને પ્રશ્ન પૂછ્યા હતા તેનો જવાબ ન આવડ્યો હોય તો વિડીયોને પોઝ કરીને આ જે જવાબ છે તેને તમે મેચ કરી શકો છો ત્યાર પછી છે અમારું જે અનએકેડેમીનું પ્રોફાઇલ ત્યાં આગળ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના જેટલા પણ કરંટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તેના પાર્ટ લોન્ચ કરી દેવામાં આવ્યા છે ત્યાં આગળ મૂકી દેવામાં આવ્યા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર તમારે બાકી હોય તો આખો આખા મંથના કરંટ અફેરને કવર કરવા માટે અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં આગળ મારી પ્રોફાઇલ છે ભૂમિક વઘાસિયા કરીને તો ત્યાં ભૂમિક વઘાસિયા સર્ચ કરશો એટલે આ રીતની પ્રોફાઇલ આવશે ત્યાંથી ફોલો કરી લો અને ત્યાં આગળ ઓલરેડી ત્રણ પ્રકારના કોર્સીસ અત્યારે ચાલુ છે તમને તેમાં પણ વિડીયો તમે જોઈ શકો છો જોઈએ પહેલો પ્રશ્ન હાલમાં હરિયાણાની સરકારે હરિયાણા રાજ્યના બધા ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટના નામ બદલીને તે બધાને નીચેનામાંથી ક્યુ સામાન્ય નામ આપવામાં આવ્યું છે તો આ બધા જે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ છે તેના નામ બદલીને જગન્નાથ આશ્રમ કરી નાખવામાં આવ્યું છે અને આ પ્રકારની જાહેરાત એ કોના દ્વારા કરવામાં આવી હતી તો કે ત્યાંના જે સીએમ છે મનોહરલાલ ખટ્ટર તેના દ્વારા એક ડાન્સ કોમ્પિટિશનમાં તે હાજરી આપવા ગયા હતા તો ત્યાં આગળ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી અને તેણે જાહેરાત કરતાં એવું કીધેલું હતું કે આ નામ બદલવાનું કારણ એને જણાવ્યું હતું કે નામ શું કામ એને બદલવામાં આવે છે તો કે જેટલા પણ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ છે તો તેનો હેતુ તો આખરે એક જ હોય છે કે ભાઈ બાળકોનો સર્વાંગી વિકાસ કરવો તો આ એક હેતુ હોય છે તો તેનું નામ પણ એક જ હોવું જોઈએ તો એ આશયથી આ બધા આશ્રમો છે આ જે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ છે તેનું નામ બદલીને જગન્નાથ આશ્રમ કરી નાખવામાં આવ્યું ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કોને તાનસેન સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે તો તાનસેન સન્માન માટે પસંદ થયા છે મંજુ મહેતા તેને તાનસેન સન્માન આપવામાં આવશે અને કોના દ્વારા આપવામાં આવશે તો કે મધ્યપ્રદેશની સરકાર દ્વારા આ તાનસેન સન્માન એ આ સિતાર પ્લેયર છે મંજુ મહેતા એ સિતાર વગાડવા માટે ફેમસ છે તો મંજુ મહેતાને આ વર્ષનો તાનસેન સન્માન આપવામાં આવશે મધ્યપ્રદેશની સરકાર દ્વારા જે કોઈ પણ કલાકાર હોય કોઈ પણ મ્યુઝિશિયન હોય તો તેણે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકમાં પોતાનું આગવું યોગદાન આપ્યું હોય તો તેને આ પ્રકારના સન્માન માટે સિલેક્ટ કરવામાં આવે છે મધ્યપ્રદેશની સરકાર દ્વારા અને આ જે સન્માન છે મંજુ મહેતાને એ ક્યાં એનાયત કરવામાં આવ્યું હતું તો કે ત્યાં આગળ મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ખાતે તાનસેન મ્યુઝિક ફેસ્ટિવલ આયોજિત થાય છે દર વર્ષે અને આ ક્યાં આગળ આયોજિત થાય છે તાનસેન મ્યુઝિક ફેસ્ટિવલ પર્ટીક્યુલર લોકેશનની વાત કરીએ તો ગ્વાલિયર પાસે તાનસેનનો મકબરો આવેલો છે તો ત્યાં આગળ તાનસેન મ્યુઝિક ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવે છે દર વર્ષે ડિસેમ્બરમાં ડિસેમ્બર મહિનામાં આ જે મ્યુઝિક ફેસ્ટિવલ છે તે મહારાષ્ટ્ર સોરી મધ્યપ્રદેશની સરકાર દ્વારા આયોજિત કરવામાં આવે છે તો ત્યાં આગળ મંજુ મહેતાને આ પ્રકારનું સન્માન એનાયત કરવામાં આવ્યું હતું આ સન્માનની અંદર શું આપવામાં આવે છે તો કે જે વ્યક્તિ આ સન્માન ને હકદાર હોય તો તેને બે લાખનું ઈનામ રોકડ પુરસ્કાર અને એક મોમેન્ટો આપવામાં આવે છે એટલે એક પ્રકારનો એવોર્ડ આપવામાં આવે છે અને આ તાનસેન સન્માન પ્રથમ વખત પ્રાપ્ત કરનાર હતા સિતારવાદક ઉસ્ ઉસ્તાદ અબ્દુલ હલીમ ઝફર ખાન જેને બે હજારની સાલમાં તાનસેન સન્માન એનાયત થયું હતું તાનસેન સન્માન એ મહાન ગાયક તાનસેનની યાદમાં આપવામાં આવે છે તો હવે તમે મહાન ગાયક તાનસેન વિશે જે પણ જાણો છો આપણે એક વસ્તુ અહીંયા આગળ હિન્ટ તરીકે આપી દઉં કે અકબરના જે નવ રત્નો હતા તેમાંનું એક રત્ન હતું તાનસેન તો તાનસેન વિશે તમે જે કાંઈ પણ જાણતા હોય તાનસેન વિશે તમે જે કાંઈ પણ તમારું જીકેનું નોલેજ છે તે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આ નીચેનામાંથી કોને આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે તો ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને હાલમાં જ આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ તરીકે સામેલ કરવામાં આવ્યા છે હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે કોને રિકી પોન્ટિંગને ઓપ્શન બી એ સાચો જવાબ છે ત્રણ વખત ઓસ્ટ્રેલિયાની ટીમ એ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની વિનિંગ રહી હતી જેમાં ત્રણેય વખત રિકી પોન્ટિંગ છે તે ટીમના એક પ્લેયર હતા અને બે વખત તે કપ્તાની કરી ચૂક્યા હતા અને ઓસ્ટ્રેલિયાના આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ તરીકે સામેલ થનાર તે પચીસમાં પ્લેયર છે હવે આઈસીસી હોલ ઓફ આઈસી ક્રિકેટ હોલ ઓફ ફેમ તરીકે ભારતના કેટલા ખેલાડીઓ આમાં સામેલ કરવામાં આવ્યા છે તે આપણે જાણી લઈએ તો ભારતના બિશનસિંહ બેદી કપિલ દેવ રાહુલ દ્રવિડ સુનિલ ગાવસ્કર અને અનિલ કુંબલેને પણ આ પ્રકારની જે છે આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ તો તેમાં પણ તેને સામેલ કરવામાં આવ્યા હતા શરૂઆત થઈ હતી આ પ્રકારનું જે હોલ ઓફ ફેમ છે તેની જાન્યુઆરી બે હજારને નવમાં જાન્યુઆર બે જાન્યુઆરી બે હજાર નવમાં તેની શરૂઆત થઈ હતી અને રિકી પોન્ટિંગ વિશે થોડું વધારે જાણીએ તો બે હજાર છ અને બે હજાર સાતની સાલમાં આઈસીસી પ્લેયર ઓફ ધ યર તરીકે પણ તેને જાહેર કરવામાં આવ્યા હતા અને બે હજાર છની સાલ હતી તો તેમાં એક પ્લસ તેને આઈસીસી ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા આ શું છે આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ તો જે પણ ક્રિકેટની રમતમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરે છે આખી પોતાની જે કરિયર છે તેમાં શાનદાર પ્રદર્શન કરે છે તો તેને આ જે આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપેલ આદેશ અનુસાર કયા રાજ્યમાં અલગથી હાઈકોર્ટનું નિર્માણ કરવામાં આવશે તો હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક નોટિસ પાઠવી હતી જેમાં એણે એવું કીધેલું હતું કે આંધ્રપ્રદેશ રાજ્ય છે તો તેમાં અલગથી હાઈકોર્ટનું નિર્માણ કરવામાં આવે એક જાન્યુઆરી પહેલાં આ રાજ્યમાં છે તે અલગથી એની પોતાની એક હાઈકોર્ટ ઊભી કરવામાં આવે અને તેને કાર્યરત કરવામાં આવે અત્યારે આંધ્રપ્રદેશની અને તેલંગાણાની હાઈકોર્ટ છે તે બંનેની સંયુક્ત રૂપે એક જ છે હૈદરાબાદ હાઈકોર્ટ આ બંને રાજ્યોની તે સંયુક્ત હાઈકોર્ટ તરીકે અત્યારે કાર્યરત છે પરંતુ હવે નોખી કરવાની વાત કરી છે તો આંધ્રપ્રદેશના અમરાવતી જે શહેર છે આંધ્રપ્રદેશનું અમરાવતી શહેર છે ત્યાં આગળ આ અલગથી આંધ્રપ્રદેશની હાઈકોર્ટ ઊભી કરવામાં આવશે અને જે હૈદરાબાદની હાઈકોર્ટ છે તે તેલંગાણાની એક સોલી એટલે કે પર્ટિક્યુલરલી આ તેલંગાણાની હાઈકોર્ટ તરીકે અત્યારે કાર્ય કરશે અને નોટિસ આપી છે એક જાન્યુઆરી પહેલાં હાઈકોર્ટ ઊભી કરવાની આજે આંધ્રપ્રદેશ રાજ્યની જે હાઈકોર્ટ છે તે દેશની પચીસમી હાઈકોર્ટ બની જશે વાત આવી છે આંધ્રપ્રદેશ રાજ્યની તો આંધ્રપ્રદેશના સીએમનું નામ છે એન ચંદ્રાબાબુ નાયડુ અને આંધ્રપ્રદેશના ગવર્નર છે ઇ એસ એલ નરસિંહા અને આંધ્રપ્રદેશનું આપણે ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈએ તો આંધ્રપ્રદેશ અહીંયા આગળ દક્ષિણ ભારતમાં આવે છે જેને તમિલનાડુ કર્ણાટક તેલંગણા અને ઓડિશા રાજ્યની આ ચાર રાજ્યોની સરહદો સ્પર્શ કરે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આરબીઆઈએ આર્થિક ભંડોળના માળખાની પેનલના હેડ તરીકે કોને નિમ્યા છે તો આરબીઆઈએ એક હમણાં હાલમાં જ એક પેનલનું નિર્માણ કર્યું હતું આર્થિક ભંડોળના માળખા ને જે રિવ્યૂ કરવા માટે પેનલ નિમાઈ હતી તો તેના હેડ તરીકે આરબીઆઈના એક્સ ગવર્નર બિમલ જલાનની નિયુક્તિ કરવામાં આવી હતી હવે આ પેનલ છે તેનું કાર્ય શું રહેશે મુખ્યત્વે તો કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે અત્યારે જે આરબીઆઈમાં રિઝર્વ ફંડ સચવાયેલું છે તો તેને લઈને ખેંચતાણ ચાલે છે તો તેના ઉપર રિવ્યૂ કરવાનું કામ આ જે પેનલ છે તે કરશે અને થોડીક ભલામણો એ આરબીઆઈને પણ આપશે ત્યાર પછીનો પ્રશ્ન છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી એન્ડ પ્રમોશન દ્વારા સ્વચ્છ ભારત ગ્રાન્ડ ચેલેન્જ એવોર્ડ કેટલી કંપનીઓને આપવામાં આવ્યો છે કંપનીઓ કરતાં અહીંયા આગળ સ્ટાર્ટઅપ આ શબ્દ વધુ બેસ્ટ રહેશે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી એન્ડ પ્રમોશન દ્વારા કુલ ચાર સ્ટાર્ટઅપને આ પ્રકારનો સ્વચ્છ ભારત ગ્રાન્ડ ચેલેન્જ એવોર્ડ આપવામાં આવ્યો છે હવે આ સ્વચ્છ ભારત ગ્રાન્ડ ચેલેન્જ એવોર્ડ એ સ્વચ્છતા પખવાડું જે એકથી પંદર નવેમ્બર સુધી આયોજિત થયું હતું સ્વચ્છતા પખવાડા તો તેના ભાગરૂપે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને જ્યારે આ આયોજિત થયું હતું સ્વચ્છતા પખવાડા તો તેમાં ચાર પ્રકારના એરિયા એ બહાર પાડવામાં આવેલા હતા ચાર પ્રકારના એરિયા જાહેર કરવામાં આવ્યા હતા કયા કયા તો કે સેનિટેશન પછી એક વોટર મેનેજમેન્ટ ત્રીજું છે વોટર એન્ડ વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને ચોથું એર મેનેજમેન્ટ તો આ ચારેય એરિયામાં જે અત્યારે પ્રોબ્લેમ્સ પ્રવર્તે છે ચારેય એરિયાની જે સમસ્યાઓ છે તો તેમાં ઇનોવેટિવ સોલ્યુશન જે સ્ટાર્ટઅપ દ્વારા આપવામાં આવશે તો પર્ટિક્યુલરલી આ ચારેયમાંથી આ ચારેય એરિયામાંથી જે જે કંપનીએ સોલ્યુશન આપ્યું હશે તેમાં પ્રથમ નંબરનું સિલેક્ટ કરવામાં આવશે જે સોલ્યુશન તેવી બધી જ સ્ટાર્ટઅપને આમાં એવોર્ડ આપવામાં આવશે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી અને હાલ ચાર કંપનીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે આ ચાર કંપનીઓમાં એક કંપની છે ગુજરાતની કઈ કંપની છે તે તમારે કમેન્ટ બોક્સની અંદર ગૂગલમાં સર્ચ કરીને જણાવવાનું રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં એક્ટિવ થયેલો જ્વાળામુખી જે ઇટલી ખાતે આવેલો છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે તો અત્યારે જે ખૂબ જ એક્ટિવ થઈ ગયેલો છે અને ફ્રિકવન્ટલી એક્ટિવ થતો રહે છે એનું નામ છે માઉન્ટ એટના વોલ્કેનો અને આ નામથી ઓળખવામાં આવે છે ઇટલીની અંદર આવેલો છે અને યુરોપનો સૌથી મોટો એક્ટિવ જ્વાળામુખી છે અને સૌથી વધુ ફ્રિકવન્ટલી એક્ટિવ થતો જ્વાળામુખી છે બે હજાર તેરની સાલમાં યુનેસ્કો દ્વારા આ જે જ્વાળામુખી છે માઉન્ટ એટના વોલ્કેનો તેને વર્લ્ડ હેરિટેજ સાઇટના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના મુખ્ય બોક્સિંગ કોચ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો હાલમાં ભારતના મુખ્ય બોક્સિંગ કોચ તરીકે નિયુક્તિ પામ્યા છે સી એ કુટપા એટલે ઓપ્શન સી સાચો જવાબ છે અને તે કોનું સ્થાન લેશે તો વિકાસ ક્રિષ્ન અહીંયા આગળ બી ઓપ્શનમાં જે લખેલું છે અત્યાર સુધી મુખ્ય બોક્સિંગ કોચ તરીકે વિકાસ કૃષ્ણ હતા અને તેનું સ્થાન લેશે સી એ કુટપા ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં કપૂરથલાના મહારાજ જગજીત સિંહ પર લખાયેલ બુકનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું તો કપૂરથલાના મહારાજ જગજીત સિંહ પર એક બુક લખાઈ હતી તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે કેપ્ટન અમરિન્દર સિંઘ દ્વારા પંજાબના જે સીએમ છે કેપ્ટન અમરિન્દર સિંઘ તેના દ્વારા આ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આખું બુકનું નામ શું છે તે ખાલી આપણે બોલી લઈએ કેમકે એટલું લાંબુ નામ યાદ રાખવાની આપણે જરૂર છે નહીં આખી બુકનું નામ છે તે પ્રિન્સ પેટ્રોન એન્ડ પેટ્રિયાર્ચ મહારાજા જગજીત સિંઘ ઓફ કપૂરથલા આ છે બુકનું પૂરું નામ પ્રિન્સ પેટ્રોન એન્ડ પેટ્રિયાર્ચ મહારાજા જગજીત સિંઘ ઓફ કપૂરથલા અને આને કોના દ્વારા લખવામાં આવી હતી તો કે મહારાજાના જે પ્રપોત્ર છે મહારાજાના પ્રપોત્ર છે સુખજીત સિંઘ અને એક ફોરેનર છે કેન્થિયા ફ્રેડરિક તો આના દ્વારા આ બંને દ્વારા આ બુકને લખવામાં આવી હતી અને લોન્ચ કોના દ્વારા કરવામાં આવી હતી તો કે કેપ્ટન અમરિન્દર સિંહ દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હાલમાં રક્ષામંત્રી જેમ્સ મેટિસે રાજીનામું આપ્યું છે તે કયા દેશ સાથે સંબંધ ધરાવે છે તો હાલમાં જે રક્ષામંત્રી જેમ્સ મેટીસે રાજીનામું આપ્યું છે તે પોતે યુએસએના રક્ષામંત્રી હતા અને યુએસએમાં આ રાજીનામું આપવા પાછળનું કારણ શું હતું કે યુએસએના જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ તો તેણે હાલમાં એક નિર્ણય લીધેલો હતો કે સીરિયામાં યુએસએની જે સેના છે તેને પાછા ખસેડી લેવી એવો નિર્ણય લીધો હતો તો તેના વિરોધમાં જેમ્સ મેટિસે રક્ષામંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રક્ષામંત્રી તરીકે ટેમ્પરરી રક્ષામંત્રી તરીકે એટલે કે કાર્યકારી રક્ષા મંત્રી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી પેટ્રિક શાનહાનની કોની નિયુક્તિ કરવામાં આવી પેટ્રિક શાનહાન જે અત્યાર સુધી ડેપ્યુટી રક્ષામંત્રી તરીકે પદ ભોગવતા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં આરતી છાબરા શ્રીવાસ્તવની નિમણૂક કઈ સંસ્થાના પ્રથમ ફૂલ ટાઈમ સીવીઓ તરીકે થઈ છે તો સીવીઓનું મતલબ થાય ચીફ વિજિલન્સ ઓફિસર અને આરતી છાબરા શ્રીવાસ્તવ છે તે સેબીના ફૂલ ટાઈમ સીવીઓ તરીકે નિયુક્તિ પામ્યા છે તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે અને કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ભારતીય નેવી દ્વારા અધિકૃત કરાયેલ હોસ્પિટલ શીપનું નામ શું છે તો આઈ સંઘાની તે શીપનું નામ છે અને આઈ એનએચએસનું મિનિંગ થાય ઇન્ડિયન નેવલ હોસ્પિટલ શીપ જેને કરંજા નેવલ સ્ટેશન ખાતે અધિકૃત કરવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે આજના વિડીયો માટે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે નીચેનામાંથી કઈ બેંક દ્વારા કુંભ મેળા માટે સ્પેશિયલ એટીએમ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે અહીંયા આગળ ચાર ઓપ્શન આપેલા છે તમને જે ઓપ્શન સાચો લાગતો હોય તે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો તો અહીંયા આગળ આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો તમારા મિત્રો સાથે તેને શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોની પીડીએફની લિંક છે તે આપી દેવામાં આવેલી છે અને ઉપરાંત તમારું ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી પણ આ પીડીએફને તમે ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ